नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 अर्थशास्त्र विषय में प्रकरण नंबर अपने 3 मांग विषे जोता था। लास्ट छेला वीडियो नी अंदर आपणे मांगनी अंदर व्यक्तिगत मांग अने बजार मांगना मुद्दानी आपणे चर्चा करी गया था। टेक्निकल प्रश्नोना कारणे घणी वक्त ऑडियो के वीडियोना प्रश्नों सर्जाता होय छे। लास्ट वीडियो में ऑडियो वीडियोना प्रश्न सर्जायेल होय आपणे समझी लईए कि व्यक्तिगत मांग एटले एक व्यक्तिनी मांग अने बजार मांग एटले दरेक व्यक्तिनी मांगनो सरवाळो एटले एने बजार मांग कहेवाय। दाखला तरीके महेशनी मांग ज्यारे 5 रुपया एक बॉलपेननी किंमत छे त्यारे महेश एक बॉलपेन खरीदे छे अने ज्यारे रमेश 2 बॉलपेन खरीदे छे, पण बजार मांग केटली थशे? तो कि महेशनी 1 बॉलपेन अने रमेशनी 2 बॉलपेन, एटले कुल बजार मांग 3 पेननी थशे। तो आवी रीतना व्यक्तिगत मांग अने बजार मांग टूंकमां आपणे समजीए छीए। बाकी विशेष विस्तृत चर्चा आपणने पाठ्यपुस्तकनी अंदर करेली छे, एक वक्त वाँचशो तो पण आपणने समझाई जशे, बाकी विडियोनी अंदर आपणे जोई शको छो। विद्यार्थी मित्रों, अहीं आपणे नवा पॉइंटनी वात करीए, मांगनी सापेक्षता। मांगनी सापेक्षता एटले शुं? सापेक्ष वादनी वात आपणे आवे, सापेक्ष एटले आपणे समझी शकीए कि हूँ तमने एक वस्तु उदाहरण आपूँ कि एक चोक मारा हाथ में छे अने बीजो चोक छे, तो सापेक्षनी अंदर क्यों चोक नानो छे? तो तमे मोटा चोकनी कम्पेरिजन में नानो चोक जोई शको। 2 बॉलपेन होय तो कई बॉलपेन नानी छे एम तमे सापेक्ष में कही सको, पण एम न कही सको कि सौथी नानी बॉलपेन आज छे, आनाथी नानी एके आवती नथी। सौथी मोटी बॉलपेन आज छे, आनाथी मोटी बॉलपेन आवती नथी, एवुं आपणे कही शकता नथी। एटले विद्यार्थी मित्रों, अहीं आपणे सापेक्षनी वात करवानी छे कि मांगनी साथे अन्य परिबळो, जे परिबळो असरकारक परिबळो छे, कि व्यक्तिनी आवक छे, व्यक्तिनी रुचि छे, व्यक्तिनो स्वभाव छे, व्यक्तिनी इच्छा छे, आ ઉપરાંતના જે છે એ પૂરક વસ્તુઓ છે, તો આ બધી બાબતોની કિંમતમાં વધઘટ થાય તો વ્યક્તિની માંગમાં વધઘટ થાય। તો અહીંયા અન્ય પરિબળો ઉપર કેવી અસર થાય છે એ આપણે આજે માંગની સાપેક્ષતામાં જોવાના છીએ। શરૂઆત કરીએ માંગની સાપેક્ષતા એટલે માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી, એટલે માંગ ઉપર જે પરિબળો અસર કરે છે એ પરિબળોની અસર થવાથી માંગમાં થતા ફેરફારને માંગની સાપેક્ષતા કહેવાય। માંગની સાથે જે પરિબળો, અન્ય પરિબળો આપણે જેમ જોઈ ગયા કે વ્યક્તિની રુચિ, સ્વભાવ, પસંદગી, ભવિષ્યની કિંમતોની અટકળો, આ બધા જ પરિબળોના કારણે માંગમાં જે કાંઈ ફેરફાર થાય ને, માંગની અંદર જે કાંઈ ફેરફાર થાય ને એને માંગની સાપેક્ષતા કહેવાય છે। શું કહેવાય છે? માંગની સાપેક્ષતા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની આપણે પહેલાં ચર્ચા કરીએ। તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે આપણે પહેલાં માંગનો નિયમ જોઈ ગયા હતા। શું નિયમ હતો માંગનો? જો અન્ય પરિબળો યથાવત રહે, યાદ રાખજો, હું એ મુદ્દા લખું છું। પહેલો મુદ્દો હતો જો અન્ય પરિબળો યથાવત રહે, યથાવત એટલે કેવા? સ્થિર રહે। અને આના સિવાયના દાખલા તરીકે વસ્તુની કિંમત વધતા, વસ્તુની કિંમત વધે તો માંગનું શું થાય? સંકોચન થાય। શું થાય? સંકોચન થાય। ઉદાહરણ તરીકે જે બાઇકની કિંમત 50,000 છે એના બદલે 1,00,000 રૂપિયા કોઈ બાઇકની કિંમત થાય તો એની માંગમાં શું થાય? ઘટાડો થાય ને। તો એ માંગમાં થતો ઘટાડો છે ને એને માંગના નિયમ પ્રમાણે સંકોચન કહેવાય। શું કહેવાય? ઘટાડો થયો। અને જો વસ્તુની કિંમત ઘટે, શું થાય? ઘટે તો માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે। શું થાય છે? વિસ્તરણ થાય। વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય, વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય। આ આપણે માંગનો નિયમ જોઈ ગયા। આની અંદર કિંમતના કારણે માંગમાં જે કંઈ ફેરફાર આવશે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે। ઉદાહરણ તરીકે આપણે એક સમજીએ કે પહેલા એક બાઇકની કિંમત 10,000 છે। 10,000માં જે બાઇક આવે છે તે બાઇક જ્યારે 10,000 કિંમત છે ત્યારે 10 લોકો ખરીદે છે, અને જ્યારે 1,00,000 રૂપિયા કિંમત થાય ત્યારે એ બાઇક એક જ વ્યક્તિ ખરીદે છે। તો કિંમતના કારણે શું ફેરફારો થયા?
કિંમત વધવાથી માંગમાં કેટલો ફેરફાર આવ્યો અને કિંમત ઘટવાથી માંગમાં કેટલો ફેરફાર થયા, તો આ જે છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. યાદ રાખજો, કિંમત વધે તો માંગમાં શું ફેરફાર આવે અને કિંમત ઘટે તો માંગમાં શું ફેરફાર આવે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવાના છીએ. વિગતવાર માંગની મૂલ્ય સાપેક્ષતાને જોઈએ તો સર્વપ્રથમ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એના મુદ્દાની વાત કરીએ તો કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી છે. એટલે કે ઘણી વસ્તુ એવી હોય કે એની માંગ છે એ કિંમત વધે કે ઘટે એની માંગમાં કાંઈ ફેરફાર ન થાય. ઉદાહરણ તરીકે મીઠું, ઉદાહરણ તરીકે દિવાસળી, તો એની વાત અહીંયા નથી. એનો આધાર કિંમતના ઘટાડાના પરિણામે છે. એટલે કે માંગમાં વધારો ઘટાડો થાય એનું કારણ શું, તો આપણે બાઇકની વાત કરી ગયા. દાખલા તરીકે બાઇકની માંગ, 10 બાઇક ક્યારે ખરીદે લોકો, જ્યારે 10,000 કિંમત છે. પણ 1,00,000 કિંમત છે ત્યારે એક જ વ્યક્તિ ખરીદે છે, બધા વ્યક્તિ એ બાઇક ખરીદી શકતા નથી. બરાબર છે? વધારો મોટો છે કે નાનો છે, એટલે કે કિંમતમાં વધઘટ થાય તો એનો વધારો માંગમાં મોટો છે કે નાનો છે, અને કિંમતના વધારાના પરિણામે માંગમાં થતો વધારો કે ઘટાડો. પહેલાં તો માંગ વધવાના કારણે કિંમતમાં કેવડો વધારો ઘટાડો થાય છે અને કિંમત વધવા ઘટવાના કારણે માંગમાં કેટલો વધારો ઘટાડો થાય છે, આ જે કંઈ દર્શાવે છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ માર્શલે આપેલી વ્યાખ્યા છે. કોણે આપેલી વ્યાખ્યા છે? માર્શલે. વિદ્યાર્થી મિત્રો, માર્શલની વ્યાખ્યા ઉપરથી આપણે એક માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર અહીંયા છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઉદાહરણ તરીકે આપણને કહેવું છે, એક્સ વસ્તુની કિંમત જ્યારે 1 રૂપિયા હોય ત્યારે માંગમાં વધારો કેટલો થાય છે? 5. કેટલો થાય છે? 5 એકમનો થાય છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, માંગમાં કેટલો ફેરફાર થયો? 5નો. ક્યારે? તો કે કિંમત 1 રૂપિયા ઘટી ત્યારે. કેટલી ઘટી ત્યારે? 1 રૂપિયા. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો, કે એક પેન છે. શું છે? પેન, બોલપેન. એ બોલપેનની કિંમત 5 રૂપિયા છે. કેટલી છે? 5 રૂપિયા. ત્યારે એ બોલપેન 15 વ્યક્તિ ખરીદે છે. કેટલા વ્યક્તિ ખરીદે છે? 5 રૂપિયા કિંમત છે ત્યારે 15 વ્યક્તિ ખરીદે છે. સાંભળજો. અને જ્યારે આ બોલપેનની કિંમત 4 રૂપિયા થાય છે ત્યારે 10 વ્યક્તિ ખરીદે છે. કેટલા ખરીદે છે? 10 વ્યક્તિ. તો જુઓ, અહીંયા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો થયો? અહીંયા ટકાવારી સંદર્ભે છે, પણ આપણે ટકાવારીને આંકડાકીય સ્વરૂપે લઈ લઉં છું હું અત્યારે, કે માંગમાં ટકાવારી ફેરફાર 15 બોલપેનની માંગ હતી તેની 10 થઈ ગઈ એટલે 5નો ફેરફાર થયો. કિંમતમાં ટકાવારી ફેરફાર કેટલો થયો? 1 રૂપિયો. તો 1/5 છેદમાં 1 એટલે માનાંકની અંદર, આને શું કહેવાય? માનાંક. માનાંકની અંદર આપણે કેટલા સ્વરૂપે દર્શાવી શકીએ? 5. તો આને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, આ બંને ટકાવારી ફેરફાર જે છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણી માંગની મૂલ્ય સાપેક્ષતા 5 છે. આ આપણું એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે, મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય સાપેક્ષ, બરાબર છે, આ બધા પ્રકારોની ચર્ચા આપણે ધીમે ધીમે અલગ અલગ 5 વિડીયોઝની અંદર આપણે દરેક વખતે એક એક મુદ્દાઓની ચર્ચા કરી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજીશું. ફરી વખત એક વખત બધું તમને યાદ કરાવી દઉં કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, આને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે કિંમત ઘટવાથી માંગ કેટલી વધે છે, બરાબર છે, અને કિંમત વધવાથી માંગ કેટલી ઘટે છે, આ બંને બાબત જે છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. કે દાખલા તરીકે માંગ વધે તો કેટલી ટકાવારીમાં વધારો થયો, કિંમત ઘટી તો કેટલી ઘટી, વધી તો કેટલી વધી, માંગ ઘટી તો કેટલી ઘટી અને માંગ વધી તો કેટલી વધી, આ બધો ટકાવારી ફેરફાર અંશ અને છેદમાં દર્શાવો એટલે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા મળે છે. પરંતુ અલગ અલગ પ્રકારની મૂલ્ય સાપેક્ષતા હોય એવા 5 પ્રકાર છે,
એ આપણે પાંચે પાંચ પ્રકારની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર કરીશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.